ગોધરામાં નીટની પરીક્ષાના ગેરરીતી કૌભાંડમાં સામેલ આરોપીનો ભાજપ કનેક્શન હોવાનો ખુલાસો થયો. કૌભાંડમાં સામેલ આરોપી ભાજપનો કાર્યકર હોવાનો ખુલાસો થયો છે. જે આરોપી સંડોવાલો હતો એ ભાજપનો કાર્યકર હોવાનો મોટો ખુલાસો થયો છે. નીટની પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી, વિદ્યાર્થીઓને ચોરી કરાવવાના આખા રેકેટનો પર્દાફાશ થયો. એક એક વિદ્યાર્થી દીઠ લાખ લાખ રૂપિયા લેવામાં આવતા હતા અને આ રૂપિયાઓ લઈને ચોરી કરાવવામાં આવતી હતી. વોટ્સએપ ચેટના માધ્યમથી આખા રેકેટનો પર્દાફાશ થયો છે. વિદ્યાર્થી દીઠ, માફ કરજો, 1,10,00,000 રૂપિયા લેવાનું નક્કી થયાનું તપાસમાં ખુલાસો થયો છે. અને એવા 16 વિદ્યાર્થીઓ હતા કે જેની પાસેથી 10,10,00,000 રૂપિયા લેવામાં આવ્યા. અને પરીક્ષાર્થીઓને એવી સૂચના આપવામાં આવી હતી કે ઓએમઆર ખાલી રાખજો. આખા કૌભાંડમાં ભાજપ કનેક્શનનો ખુલાસો થયો છે. જે કૌભાંડમાં સામેલ આરોપી છે એ ભાજપનો કાર્યકર હોવાનો ખુલાસો થયો છે. જેના ગળામાં ભાજપનો ખેસ પણ પહેરાયેલો છે. કૌભાંડમાં સામેલ આરોપીએ ભાજપનો ખેસ પહેર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. એનો ફોટો પણ સામે આવ્યો છે. આ શખ્સ ભાજપનો કાર્યકર હોવાનો ખુલાસો કે જેણે આ આખા કૌભાંડમાં આરોપીમાં નામ છે એ વ્યક્તિ કે જેણે પરીક્ષાર્થીઓને ઓએમઆર ખાલી રાખવા, ખાલી છોડવા કૌભાંડીઓને સૂચના આપી અને બાદમાં આ કૌભાંડીઓ જે છે, આરોપીઓ જે છે, જાતે જ વિદ્યાર્થીઓને ઓએમઆરમાં જવાબ ટીક કરાવતા હોવાનો ખુલાસો થયો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ બોરા.